સમાચારોમાં હવે આગળ વધીએ. મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે. વડોદરા ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટીએ આવી છે. ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોના દેખાવ, બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કરવામાં આવ્યા. અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે આક્ષેપો લગાવ્યા હતા. હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા છે. મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. તો મતદાન શું પૂર્ણ થયું? ભાજપમાં જે આંતરિક કલહ છે તે સપાટી પર આવી ગયું છે અને કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા છે ખુલ્લેઆમ. અહીં ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા. બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર આ દેખાવ કરવામાં આવ્યા છે. ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે જે આરોપ લગાવ્યા હતા તેને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા અને મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગણી કરી. વડોદરા ભાજપમાં બધું બરાબર નથી તેનો પુરાવો આ તસવીરો. અહીં બેનરો સાથે કાર્યકર્તાઓ વિરોધ દર્શાવતા જોવા મળ્યા છે અને કોર્પોરેટર મહિલા કોર્પોરેટરનો વિરોધ કરી રહ્યા છે. સમાચાર અરવલ્લીથી. ભાજપ નેતા પર હુમલા મુદ્દે સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે. મેઘરજમાં પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો પૂર્વ નિયોજિત કાવતરું હોવાનો આક્ષેપ મુકાયો છે. હુમલા પાછળ કાવતરું રચનારને ઝડપી લેવા માંગ કરાઈ. લોકસભાના મતદાનના દિવસે જ હુમલો કરાયો હતો. મોડાસા કલ્યાણ ચોકમાં સમર્થકોએ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે, એને અમે સખત વખોડ્યો છે. આ હુમલાના આરોપી, પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી. રાજ્યભરની આંગળિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. પીએમ એચએમ એનઆર પ્રાઇમ વી પટેલ નામની આંગળિયા પેઢીમાં રેડ કરવામાં આવી છે. અલગ અલગ 10 ઓફિસમાં રેડ કરતા કરોડોના વ્યવહાર સામે આવ્યા. સીઆઈડી ક્રાઇમે 18 કરોડ 19 લાખની રોકડ કબજે કરી, 1 કિલો સોનું, 66 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, 75 લાખનું વિદેશી ચલણ પણ ઝડપાયું. દુબઈ સાથેના કરોડોના આંગળિયાના વ્યવહારો મળી આવ્યા છે. સંચાલકો કર્મચારી સહિત 10થી વધુ લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. તો 75 લાખનું વિદેશી ચલણ પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યું છે અને આ આંગળિયા પેઢીના જે દુબઈ સાથેના વ્યવહાર હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી કરી છે અને 18.19 કરોડની રોકડ પણ કબજે કરી છે. 10 ઓફિસમાં રેડ કરવામાં આવી છે અને ત્યારબાદ 1 કિલો સોનું, 66 મોબાઈલ અને રોકડ સહિતનો તમામ જે સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે. હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવામાં આવી રહી છે. જે અલગ અલગ આંગળિયા પેઢી છે તેમના નામ છે પીએમ એચએમ એનઆર પ્રાઇમ વી પટેલ નામની આંગળિયા પેઢી, જેમાં રેડ ચાલી રહી છે. અહીં સતત જે સીઆઈડી ક્રાઇમની ટીમો છે તે તપાસ કરી રહી છે. બેનામી વ્યવહારો પણ પૂરા પ્રમાણમાં પકડાશે તેવી શક્યતા. સંવાદદાતા ઋત્વિત સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિત, સીઆઈડી ક્રાઇમની ટીમ અહીં ત્રાટકી છે આંગળિયા પેઢીમાં. શું જાણકારી અત્યાર સુધી બહાર આવી? રોકડ વ્યવહારો પણ બની શકે, બેનામી રોકડ વ્યવહારો આંગળિયા પેઢીથી થયા હોય? હજી ખાસ કરીને સીઆઈડી ક્રાઇમને જે બોગસ એકાઉન્ટ અને જે બનાવટી એકાઉન્ટ, ત્યારબાદ જે વ્યવહારો હતા તે વ્યવહારોને લઈને માહિતી મળી હતી અને તેને લઈને સીઆઈડી ક્રાઇમની અલગ અલગ 40 ટીમો બનાવવામાં આવી હતી અને 40 ટીમોએ અમદાવાદના સીજી રોડ પર આવેલ જે આંગળિયા પેઢીઓ છે કે જ્યાં તપાસ શરૂ કરી હતી. લગભગ 2 દિવસથી વધારે સમય વીતી ગયો છે અને આ તપાસ હાલ પણ ચાલી રહી છે. અને મહત્વની બાબત તો એ છે કે લગભગ હાલ પણ 10-એક જેટલી જે ઓફિસો છે તેમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો સામે આવ્યા છે. 18 કરોડ 19 લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે. લગભગ 1 કિલો જેટલું સોનું, 66 મોબાઈલ અને 75 લાખનું વિદેશી ચલણ પણ આ દરોડા દરમિયાન કબજે કરવામાં આવી છે. જો કે આ સાથે સાથે દુબઈ સાથેના જે કરોડોના આંગળિયા જે વ્યવહાર છે તે પણ આ તપાસ દરમિયાન મળી આવ્યા છે. એટલે હાલમાં આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ તો તપાસ કરી રહી છે, પરંતુ સાથે સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને સીઆઈડી ક્રાઇમની સંયુક્ત તપાસ હાલમાં આ સમગ્ર મામલે ચાલી રહી છે. ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે.
અમદાવાદમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગોમતીપુર ચારથોડા કબ્રસ્તાન પાસે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જૂની અદાલતમાં મારામારી કર્યાની ઘટના સામે આવી છે. અલ્તાફ બાસી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. કાયદાનો ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સંવાદદાતા ઋત્વેજ જોડાયેલા છે. ઋત્વેજ, આ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, શું ઘટનાક્રમ? ગત મોડી રાતનો આ બનાવ છે. ગોમતીપુર વિસ્તારની અંદર જૂની અદાવતને લઈને આજે તોડફોડ અને મારામારીની ઘટના સામે આવી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ગોમતીપુર પોલીસે જે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, આ સમગ્ર ઘટનાની અંદર એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જે ઘટનાની જાણ પોલીસને તાત્કાલિક થઈ હતી અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તે પહેલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આભાર ઋત્વેજ જાણકારી આપવા માટે. અરવલ્લીમાં રદ થયેલી ચલણી નોટો સગી વગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. 13.39 લાખની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ. માલપુરના ચોરીવાડમાં 3 રસ્તા પરથી રદ નોટો સાથે યુવક ઝડપાયો. 500ના દરની 2,292 અને 1,000ના દરની 198 નોટ ઝડપાઈ. શહેરા તાલુકાના પાલીખંડા ગામનો જિગ્નેશ પટેલ બાઇક પર જઈ રહ્યો હતો આ નોટો લઈને. માલપુર પોલીસે બાતમીના આધારે રદ થયેલી ચલણી નોટ સાથે આરોપીને પકડ્યો. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. ગરમી વધતા ઇમરજન્સી કેસમાં વધારો. છેલ્લા 7 દિવસમાં હાઈ ફીવરના 388, ઝાડા ઉલટીના 51 અને હીટ સ્ટ્રોકના 7 કેસ નોંધાયા. એપ્રિલમાં ગરમીના કારણે 2067 ઇમરજન્સી કેસ સામે આવ્યા. બજારમાંથી આઈસ્ક્રીમ ખરીદતા પહેલા સાવધાન. સુરતમાં ભેળસે યુક્ત આઈસ્ક્રીમનો પર્દાફાશ. ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો. 10 સંસ્થાઓમાંથી લેવાયેલા 29 પૈકી 10 નમૂના ફેલ. 75 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરાયો. મહેસાણાના ઊંઝામાં નકલી વરિયાળી ઝડપાઈ. ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે 11,850 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. 14 કિલો લીલો કલર પણ જપ્ત કરાયો. 11 લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો. કાર્બાઇડ કેમિકલથી કેરી પકવતા ખેડૂતોની ખેર નથી. એમસીની આરોગ્ય વિભાગની ટીમ આવી એક્શનમાં. નરોડા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમે હાથ ધરી તપાસ. ભાવનગર પંથકની માર્કેટમાં અથાણા અને મુરબ્બા માટે કરીની આવક શરૂ. કેસર કરીનો ભાવ 2,000થી લઈને 4,500 રૂપિયા સુધી નોંધાયો. દેશી કરીના મણદીઠ 800થી લઈને 1,500 સુધીના ભાવ બોલાયા. સુરતમાં મૌલાના મામલે તપાસ તેજ. વિદેશના કોન્ટેક્ટની કોલ ડિટેલ્સ થઈ રહી છે તપાસ. સોપારીના નાણાં અને હથિયાર સહિતની તપાસ શરૂ. હત્યાની ધમકીનો વિગતો પણ પોલીસને હાથ લાગી. સુરતમાં હિન્દુ નેતાને ધમકી મામલે ઉત્તરપ્રદેશથી વધુ એકની ધરપકડ કરાઈ. મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી. ઉપદેશ રાણાને ધમકી આપનારને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. ઉપદેશ રાણાની સુરક્ષા વધારવાની માંગ કરી પાકિસ્તાની હેન્ડસમ નાવેદ આપતો હતો ધમકી. સુરતનો મૌલવી 4-5 વર્ષથી આપતો હતો ધમકી. કડું કાપી RDX ઉડાવવાની પણ મળી હતી ધમકી. ગુજરાતની શાળાઓને મળેલી ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું. ધમકીનું ઇમેલ પાકિસ્તાનથી થયા હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે ISIએ ષડયંત્ર રચ્યું હોવાની આશંકા. પાકિસ્તાની ISIને ભારતની લશ્કરી માહિતી મોકલનાર આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરાયો. આરોપી પ્રવીણ મિશ્રા ભારતની સંરક્ષણ બાબતોની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો. કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સતત બીજા દિવસે આંગણીયા પેઢીઓમાં તપાસનો ધમધમાટ. CID સહિત ઇન્કમટેક્સ અને ED ટીમ પણ તપાસમાં જોડાઈ. 15 કરોડ ઢોકળા, 75 લાખનું વિદેશી ચલણ અને 1 કિલો સોનું જપ્ત કરાયું. RTGS મારફતે ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ હોવાનો ખુલાસો. મોબાઈલ કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજ પણ જપ્ત કરાયા. 20 સ્થળો પર CID 40 ટીમોએ પાડ્યા દરોડા. રાજ્યભરની આંગણીયા પેઢીઓમાં CID દરોડા. બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ. આંગણીયા પેઢીઓના ખોટા વ્યવહારો અંગે અમદાવાદ અને સુરતમાં 11 પેઢીઓ પર CID તપાસ. અરવલ્લીમાં મતદાનના દિવસે ભાજપ નેતા પર હુમલો કરનાર 2 આરોપીની ધરપકડ. અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરાઈ. મતદાનના દિવસે હિમાંશુ પટેલ પર થયો હતો હુમલો. જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ. માણાવદર વિધાનસભાના પેટાચૂંટણીના ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીના જવાહર ચાવડા પર આરોપ.
વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસે મત આપવા હાંકલ કર્યાનો દાવો. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાના અરવિંદ લાડણીનો આરોપ. પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો પત્ર. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ. માણાવદર પેટાચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો. ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો. ટિકિટ કપાતા નારાજ નારણ કાછડિયા ઉકડિયા. ભરત સુતરિયાની પસંદગી મામલે સાધુ નિશાન. મજબૂત ચહેરાને પડતા મૂકીને આયાતીને ટિકિટ કેમ તેવા સવાલ કર્યા. નારણ કાછડિયાએ કહ્યું અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા છતાં કોંગ્રેસમાંથી આવેલાને આપી ટિકિટ. ભાજપના કાર્યકરોની સામે બેસવાનો વારો આવ્યો. ભાજપે 23 લાખની વસ્તીમાં 17 લાખ મતદારોનો ધોળ કર્યો. નારણ કાછડિયાના આક્રોશ પર મનીષ દોશીનું નિવેદન. ભાજપમાં મૂળ કાર્યકરોના અપમાન અને પક્ષમાં થયેલી ગોઠવણ અંગે કાછડિયાએ વ્યથા રજૂ કરી. ભાજપમાં ખરીદ વેચાણ અને નાણાંના ખેલ થઈ રહ્યા હોવાનો આરોપ. અમરેલીમાં ભાજપના આંતરિક ડખામાં હવે કોંગ્રેસે પણ જંપલાવ્યું. ભાજપમાં ભડકા બાદ જેની ઠુમરનું નિવેદન. કહ્યું ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા. ગુજરાતમાં થયેલા મતદાન બાદ સમીકરણો બદલાયા. 5 લાખથી જીતવાની ભાજપની રણનીતિને અસર. માત્ર 4 બેઠકો પર જ મળી શકે છે 5 લાખની લીડ. 21 બેઠકો પર 5 લાખની લીડ મળવાની શક્યતા ઓછી. પાટણના રાધનપુરમાં ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત. સર્વિસ રોડ પર ટ્રેલરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત. રસ્તા પર લોકોના ટોળા એકત્ર થયા. નીટ પરીક્ષામાં ચોરીના કૌભાંડ. તાર વડોદરા સુધી જોડાયા. રોય ઓવરસીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયની એસઓજીએ કરી અટકાયત. નીટ કૌભાંડમાં રોયે વિદ્યાર્થીઓના નામો મોકલાવ્યા હોવાનો ખુલાસો. નીટ પરીક્ષાકાંડમાં તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે કરી હતી ડીલ. પરીક્ષાના જવાબો ભરવા કહ્યું હતું સેટિંગ. જેટલું આવડે તેટલું લખવું, બાકી બ્લેન્ક છોડવાની થઈ હતી વાત. સમગ્ર મામલાની તપાસ માટે એસઆઈટીની રચના. નીટ પરીક્ષા ચોરીકાંડમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ ભૂગર્ભમાં ઉતર્યા. તુષાર ભટ્ટની કારમાંથી પોલીસે જપ્ત કર્યા 7 લાખ રોકડ. તુષાર ભટ્ટની પત્નીનું નિવેદન. કહ્યું મારા પતિ ઘણા વર્ષોથી શિક્ષક છે, તે આવું ન કરી શકે, તેને ફસાવવામાં આવ્યા છે. પંચમહાલમાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડ તપાસે જ આરોપી પરશુરામ રોયને ગોધરા લવાયો. વડોદરાની ઓફિસમાં દસ્તાવેજી કાગળો જપ્ત કરી ઓફિસ સીલ કરાઈ. મુખ્ય આરોપી તુષાર ભટ્ટ આરિફ વોરાની ધરપકડ માટે ટીમ તૈયાર. દાઉદના પ્રથમપુર બુથ પર આજે ફરી થશે મતદાન. વહીવટીતંત્રએ મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપ્યો. પ્રથમપુર ગ્રામ પંચાયતમાં કમલ 144 લાગુ કરાઈ. બુથ મથકમાં પ્રવેશ પહેલા મેટલ ડિરેક્ટર મશીન સહિતની વ્યવસ્થા ગોઠવાઈ. મહીસાગરમાં બુથ કેપ્ચરિંગ મામલે ફરિયાદ. ડંખરિયા બુથમાં વોટિંગ સમયનો વીડિયો થયો હતો વાયરલ. પ્રિતેશ ઠાકોર નામના યુવકની વીડિયો વાયરલ કરતા પ્રિસાઇડિંગ ઓફિસરે નોંધાવી ફરિયાદ. પંચમહાલમાં 2.5 વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું થયું રીકાઉન્ટિંગ. મતદાનનું મોરવા હડફ કોર્ટમાં જજ સમક્ષ રીકાઉન્ટિંગ કરાયું. પહેલા જાહેર કરેલી વિજેતા જ ફરી બન્યા વિજેતા. ખેરાલુમાં ભાજપ મહિલા મોરચાના મંત્રી પાસેથી અયોગ્ય માંગણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન. ગિરીશ રાજગોરે કહ્યું કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. પોલીસ રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી.